वालेकुम वरहमतुल्लाह वबरकातुहू। ધોરણ 11 ભૌતિક વિજ્ઞાનના વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર નંબર 6 કાર્ય ઉર્જા અને પાવરમાં લાસ્ટ ટાઈમ ઉર્જાના વિવિધ સ્વરૂપો અને ઉર્જાના સંરક્ષણના નિયમની વાત કરેલી, જે ટોપિક તમારો સ્કીપ કરેલો છે એનસીઆરટી માંથી, પણ આપણે ભણાવી દીધો છે, માર્ગદર્શન તમને મળી રહે માટે પરીક્ષામાં પૂછાય નહીં। ઉર્જા સંરક્ષણના નિયમમાંથી અને વિવિધ સ્વરૂપો જે ઉર્જાના છે એમાંથી કોઈ ટોપિક તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછાય નહીં। નેક્સ્ટ ટોપિક ચેપ્ટરનો લાસ્ટ ટોપિક આપણો છે, લાસ્ટ બટ નોટ લીસ્ટ, 2 દિવસ લાગશે બરાબર આ ટોપિક પૂરો થવામાં। તો લાસ્ટ ટોપિક છે તમારો સંઘાત એટલે કે અથડામણ। વ્યવહારિક જીવનમાં ઘણી બધી જગ્યાએ તમે સંઘાત અનુભવો છો બરાબર, સંઘાતની ઘટના ઘણી બધી જગ્યાએ ભૌતિક ઘટનાઓમાં જોઈ હશે। એક તો આપણે જાણી જોઈને કરાવીએ અને બીજું ઓટોમેટિક થઈ જાય અથડામણ, બરાબર છે। અહીંયા આપણે જે વાત કરવાની છે ઇન્ટેન્શનલી, કે આપણે જાતે અથડામણ કરાવીએ તે દરમિયાન જે ઘટનાઓ બને એનો આપણે અભ્યાસ કરવાનો છે, બરાબર છે। તો સંઘાત એટલે શું, કે એવી કોઈ ભૌતિક પ્રક્રિયા કે જેના બરાબર જેના અંદર એક પદાર્થ બીજા પદાર્થ સાથે અથડામણ અનુભવે અથવા આંતરક્રિયા કરે, તે દરમિયાન એની ઉર્જામાં ફેરફાર થાય। શામાં ફેરફાર થાય? એની ઉર્જામાં ફેરફાર થાય, પરંતુ એના વેગમાનનું સંરક્ષણ થાય। શાનું સંરક્ષણ થાય? વેગમાનના સંરક્ષણના નિયમનું પાલન થાય, તો એવી ઘટનાને સંઘાત કહેવાય। સંઘાત એટલે શું, કે બે પદાર્થો વચ્ચે થતી એવી આંતરક્રિયા કે જેની અંદર એની ગતિ ઉર્જામાં કે સ્થિતિ ઉર્જામાં તો ફેરફાર થાય, તંત્રની યાંત્રિક ઉર્જા અચળ રહે, તંત્રની કુલ ઉર્જા છે જે અચળ રહે, પરંતુ એની ગતિ ઉર્જા સ્થિતિ ઉર્જાઓમાં ફેરફાર થયા કરે, પરંતુ તંત્રનું કુલ રેખીય વેગમાન પણ અચળ રહે, તો આવી ઘટનાને શું કહેવાય, સંઘાત કહેવાય, બરાબર છે। આપણે માની લો કે બે પદાર્થો છે, એક પદાર્થ તમારો M1 દળ ધરાવતો પદાર્થ છે, બીજો પદાર્થ તમારો M2 દળ ધરાવતો કોઈ પદાર્થ છે, બરાબર છે। આ રીતે કોઈ પદાર્થ છે, આનો વેગ ધારો કે તમારો V1 છે, આનો વેગ તમારો V2 છે। આ તમારી સંઘાત પહેલાની સ્થિતિ, સંઘાત પહેલાની અથડામણ થાય તે પહેલાની સ્થિતિ છે, ઓકે। M1 દળ ધરાવતા પદાર્થનો વેગ V1 છે, M2 દળ ધરાવતા પદાર્થનો વેગ V2 છે, બરાબર છે। ઇનિશિયલ છે એટલે આપણે V1 આઈ કે V2 આઈ કે, ઇનિશિયલ એટલે કે પ્રારંભિક, પ્રારંભિક માટે આપણે એવું કહેશું કે પ્રારંભિક વેગ V1 આઈ છે, આનો પ્રારંભિક વેગ છે V2 આઈ। સંઘાત બાદ શું થાય, એકબીજા સાથે અથડાય એટલે વેગમાં ફેરફાર થાય, બરાબર છે। માની લો કે M1 દળ ધરાવતા પદાર્થનો વેગ થશે તમારો V1F, અને M2 દળ ધરાવતા પદાર્થનો વેગ થશે તમારો V2F, બરાબર છે। F એટલે કે ફાઇનલ, તો આ તમારો સંઘાત પહેલાની સ્થિતિ અને આ તમારી સંઘાત બાદની સ્થિતિ, સંઘાત બાદ, બરાબર છે, અથડામણ પહેલા અને અથડામણ પછી। એવું શક્ય પણ હોઈ શકે કે એક પદાર્થ તમારો સ્થિર હોય અને બીજો પદાર્થ તમારો અથડાય, બરાબર છે, એવી પણ શક્યતા હોય। એવી ઘટના તમે અનુભવ કરી હશે, તમે લખોટી રમતા હોય તો એક લખોટી સ્થિર હોય અને બીજી લખોટી દ્વારા તમે એક લખોટીને તાકો, બરાબર છે, તે તમારો સંઘાત છે। કેરમ, કેરમમાં તમે એક કુકડી દ્વારા બીજી કુકડીને તાકો તો એ તમારી સંઘાતની ઘટના છે, બરાબર છે, અકસ્માત થાય, બરાબર છે, કોઈ વસ્તુ સાથે તમે ઠોકર કરો તો તે દરમિયાન પણ તમારો સંઘાત અનુભવાય। તો સંઘાતના આ બધા ઉદાહરણો છે। હવે એ સંઘાતમાં આ પહેલું તમારી જે ઘટના છે કે સંઘાત પહેલાની સ્થિતિ, આ સંઘાત બાદની સ્થિતિ, હવે આ ઘટનાની અંદર બંને એક જ પરિમાણમાં થાય છે, તો આ પ્રકારના સંઘાતને કહેવાય એક પારિમાણિક સંઘાત, એક પારિમાણિક સંઘાત, બરાબર છે, કે પદાર્થ એક જ પરિમાણમાં ગતિ કરે છે, અથડામણ પહેલા પણ એક જ પરિમાણમાં અને અથડામણ બાદ પણ એક જ પરિમાણમાં ગતિ કરે છે, માટે આવા સંઘાતને કયો સંઘાત કહેવાય, એક પારિમાણિક સંઘાત। કેટલીક વાર એવું બને, માની લો કે M1 દળ ધરાવતો કોઈ પદાર્થ હોય, એનો વેગ તમારો V1I હોય, બરાબર છે, એ ગતિ કરે અને M2 દળના પદાર્થ જે સ્થિર રહેલો છે એની સાથે અથડાય, આ તમારી સંઘાત પહેલાની સ્થિતિ, સંઘાત પહેલાની સ્થિતિ, કે M1 દળ ધરાવતો કોઈ પદાર્થ છે જેનો વેગ V1I છે, M2 દળ ધરાવતા પદાર્થ સાથે અથડાય છે, સ્થિર છે। હવે શું થશે, બંને અથડાયા પછી આ રીતે આ દિશામાં ગતિ કરે છે, માની લો કે એક પદાર્થ તમારો આ દિશામાં ગતિ કરે, એનો વેગ થાય છે V1F, બરાબર છે, M1 દળનો પદાર્થ છે એ આ દિશામાં ગતિ કરે છે, એનો વેગ છે V1F, અને M2 દળનો પદાર્થ માની લો કે આ દિશામાં ગતિ કરે છે, બરાબર છે, અને એનો વેગ છે તમારો માની લો કે V2F, બરાબર છે। આ તમારી X અક્ષ,
આ તમારો થીટા વન જેટલો ખૂણો બનાવે ને આ તમારો થીટા ટુ જેટલો ખૂણો બનાવે. તો આ જે પરિસ્થિતિ છે તમારી સંગાથ બાદની પરિસ્થિતિ છે, સંગાથ બાદ. બરાબર છે, સંગાથ પહેલા આવું કઈક હતું કે આ બંને એક પરિમાણમાં ગતિ કરતા, સંગાથ થયા બાદ બંને જુદી જુદી દિશાઓમાં ગતિ કરે છે. તો આ તમારી દ્વિપરિમાણિક ગતિ થઈ ગઈ. કેવી ગતિ થઈ ગઈ? દ્વિપરિમાણિક, કે જે એક એક પરિમાણમાં નથી, આ તરફ ગતિ કરે છે, આ તરફ ગતિ છે, બંનેના વેગ પણ જુદા જુદા છે. તો આવી ગતિને દરમિયાન થતા સંગાતને દ્વિપરિમાણિક સંગાત કહેવાય, દ્વિપરિમાણિક સંગાત. ઓકે, તો મુખ્યત્વે તમારા બે પ્રકારના સંગાત, એક પરિમાણિક સંગાત અને દ્વિપરિમાણિક સંગાત. બંને સંગાતમાં તમારો પદાર્થ એક સ્થિર હોય, એક ગતિમાં હોય, અથવા બંને પદાર્થ પણ તમારા ગતિમાં હોય. સંગાત કોને કહેવાય? તો વેગમાનનું સંરક્ષણ થતું હોય, ગતિ ઉર્જામાં ફેરફાર થતો હોય, બરાબર છે, એને શું કહેવાય? સંગાત કહેવાય. ચાલો હવે આપણે વાત કરીએ સંગાતના મુખ્ય ત્રણ પ્રકારના. સંગાતના મુખ્ય બે પ્રકાર છે, એમ તો સ્થિતિસ્થાપક અને બીજું તમારું અસ્થિતિસ્થાપક, અને ત્રીજે પ્રકાર છે તમારો અર્ધ સ્થિતિસ્થાપક સંગાત. તો સંગાતના પ્રકારમાં પહેલો સ્થિતિસ્થાપક સંગાત, સ્થિતિસ્થાપક સંગાત, બરાબર છે. બીજો પ્રકાર તમારો અસ્થિતિસ્થાપક, તમારી બુકમાં એનું નામ સંપૂર્ણ અસ્થિતિસ્થાપક આપેલું છે. સંપૂર્ણ શબ્દ લખો ના લખો તો પણ વાંધો નહીં, સ્થિતિસ્થાપક, અને બીજો અસ્થિતિસ્થાપક, અને ત્રીજો એક પ્રકાર આવે અર્ધ સ્થિતિસ્થાપક, અર્ધ સ્થિતિસ્થાપક સંગાત, બરાબર છે. હવે આ ત્રણે ત્રણ પ્રકાર શું છે, ત્રણે ત્રણની ડેફિનેશન શું? તો આપણે શું કીધું કે સંગાત દરમિયાન વેગમાનનું સંરક્ષણ થાય. શાનું થાય? વેગમાનનું સંરક્ષણ. માની લો કે બે પદાર્થ હોય, તમારો એમ વન દર ધરાવતો કોઈ પદાર્થ છે, આ તમારો એમ ટુ દર ધરાવતો કોઈ પદાર્થ છે. હવે અથડામણ થાય, આ પદાર્થ આની પર બળ લગાડે, એટલે કે એક નંબરના પદાર્થ દ્વારા બે પર લાગતું બળ એફ ટુ વન, અને આ પદાર્થ આની પર બળ લગાડે બે નંબરના પદાર્થ દ્વારા એક નંબરના પદાર્થ પર લાગતું બળ એફ વન ટુ, બરાબર છે. બંને બળો કેવા હોય? સમાન મૂલ્યના હોય અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય, એવું આપણે ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ અનુસાર કહી શકીએ. આ આઘાત લગાવે તો પેલો એના પર પ્રત્યાઘાત લગાવે, તો આના વડે આના પર લાગતું બળ એફ ટુ વન, આના વડે આના પર લાગતું બળ એફ વન ટુ, અને આ બળ તમારું ડેલ્ટા ટી જેટલા સમયગાળામાં લાગતું હોય, બરાબર છે. કેટલા સમયમાં? ડેલ્ટા ટી જેટલા સમયમાં. તો તમારું એફ ટુ વન ઇન્ટુ ડેલ્ટા ટી અને એફ વન ટુ ઇન્ટુ ડેલ્ટા ટી, બળ ગુણ્યા સમય, એને શું કહેવાય? વેગમાન. આપણે વાત કરેલી ત્રીજા પાંચમા ચેપ્ટરમાં ગતિના નિયમોમાં વેગમાન કોને કહેવાય? વેગમાનનો ફેરફાર, બળ ગુણ્યા સમય, બરાબર છે. તો આ તમારું પ્રારંભિક વેગમાન ડેલ્ટા પી વન, આ તમારું અંતિમ વેગમાન ડેલ્ટા પી ટુ, બરાબર છે. અથવા બંનેનું કોણનું કુલ વેગમાન, શરૂઆતમાં વેગમાન તમારું જીરો છે કેમ કે બંને પદાર્થ સ્થિર છે, પછી એને વેગથી કોઈ એક વેગથી ગતિ કરાવો ત્યારે આ તમારું વેગમાન. તો વેગમાનના સંરક્ષણ મુજબ શું થાય? ડેલ્ટા પી વન પ્લસ ડેલ્ટા પી ટુ ઇઝ ઇક્વલ ટુ ઝીરો, બરાબર છે. ડેલ્ટા પી વન પ્લસ ડેલ્ટા, એટલે કે વેગમાનનું સંરક્ષણ થાય, પ્રારંભિક વેગમાન અને અંતિમ વેગમાન તમારું સમાન આવે. ડેલ્ટા પી વન તમારું ધન હોય તો ડેલ્ટા પી ટુ તમારું ઋણ આવશે, કેમ? એફ વન ટુ ધન હોય તો એફ ટુ વન તમારું ઋણ આવે. આઘાત અને પ્રત્યાઘાત પરસ્પર સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશાના, તો આ ધન તો આ ઋણ, એટલે આ ધન આવે તો આ ઋણ આવશે, એટલે એકબીજાની અસરને નાબૂદ કરે, જવાબ તમારો ઝીરો થઈ જાય, એનો મતલબ કે વેગમાનનું સંરક્ષણ થાય. ઓકે, હવે આપણે મૂળ વાત પર આવી, સ્થિતિસ્થાપક, અસ્થિતિસ્થાપક અને અર્ધ સ્થિતિસ્થાપક સંગાત કોને કહેવાય. તો નંબર એક સ્થિતિસ્થાપક સંગાત. સ્થિતિસ્થાપક એટલે કે સ્પ્રિંગ જેવા કોઈ પદાર્થ, સ્પ્રિંગ જેવા પદાર્થ સાથે કોઈ તમારા દળ ધરાવતા પદાર્થોને જોડેલા હોય તે દરમિયાન જે સંગાતની ઘટના બને અને ઉર્જાનું સંરક્ષણ થાય, એટલે કે તંત્રની પ્રારંભિક ગતિ ઉર્જા એ સંગાત થયા બાદ અંતિમ ગતિ ઉર્જા બંને સમાન હોય, બરાબર છે. સંગાતની ઘટના દરમિયાન તંત્રની પ્રારંભિક ગતિ ઉર્જા એ તંત્રની અંતિમ ગતિ ઉર્જા જેટલી જ હોય તો તે દરમિયાન થતા સંગાતને સ્થિતિસ્થાપક સંગાત કહેવાય, બરાબર છે. એટલે કે અહીંયા તમારે યાદ રાખવાનું, પ્રારંભિક ગતિ ઉર્જા બરાબર અંતિમ ગતિ ઉર્જા, બરાબર છે. એટલે કે અહીંયા કોઈ પણ પ્રકારની ઉર્જામાં ઘટાડો કે વધારો થતો નથી અને ઉર્જાનું સંરક્ષણ થાય છે. એટલે કે જે સંગાત દરમિયાન તંત્રની પ્રારંભિક ગતિ ઉર્જા અને અંતિમ ગતિ ઉર્જા સમાન થતી હોય તેવા સંગાતને સ્થિતિસ્થાપક સંગાત કહેવામાં આવે. આ સંગાતમાં પણ તમારા વેગમાનનું સંરક્ષણ તો થાય જ,
कोई पण संघात नी घटना होय गति ऊर्जा में फेरफार थई सके बराबर छे, परंतु वेगमान न फेरफार थतो नथी, एटले के वेगमान नु संरक्षण थाय। तंत्र नु कुल वेगमान केवू रहे? अचल रहे। प्रारंभिक वेगमान अने अंतिम वेगमान केवू होय? तमारु समान होय। बराबर छे, एवू याद रखवानु, संघात नी प्रक्रिया में वेगमान नु संरक्षण थाय। स्थितिस्थापक में शू थाय? प्रारंभिक गति ऊर्जा अंतिम गति ऊर्जा केवी होय? समान होय। अस्थितिस्थापक में शू थशे? प्रारंभिक गति ऊर्जा बराबर छे अने अंतिम गति ऊर्जा समान न होय। बराबर छे, तो जे संघातनी प्रक्रिया दरमियान पदार्थनी अथवा तंत्रनी प्रारंभिक गति ऊर्जा अने अंतिम गति ऊर्जा समान ना होय, एटले के प्रारंभिक गति ऊर्जा नु मूल्य अंतिम गति ऊर्जा जेटलू ना होय, तो एवा संघातने कयो संघात कहेवाय? अस्थितिस्थापक संघात। बीजो एक वस्तु याद राखवानु, अस्थितिस्थापक संघातनी प्रक्रिया दरमियान संघात थया बाद जे बन्ने पदार्थ होय बन्ने पदार्थो एक साथे गति करे। बराबर छे, आनु बेस्ट उदाहरण तमारी बंदूकमांथी छूटेली गोळी मोटा ब्लॉक साथे अथड़ाय त्यारे शुं थाय? तमने खबर छे, मान लो के एक मोटो ब्लॉक छे, आ ब्लॉक मां तमारी गोळी अथड़ाय छे, बंदूकमांथी छूटेली गोळी अथड़ाय, तो शुं थाय? गोळी पण गति करे અને બ્લોક પણ ગતિ કરે અને બંને સાથે, માન લો કે આ ગોળી આની અંદર અથડાઈ તો ગોળી પણ ગતિ કરશે અને બ્લોક પણ બંને સાથે સાથે ગતિ કરશે, તો આ પ્રકારનો જે સંઘાત છે એને કયો કહેવાય? અસ્થિતિસ્થાપક સંઘાત। અને આ પ્રક્રિયા દરમિયાન પ્રારંભિક ગતિ ઉર્જા અને અંતિમ ગતિ ઉર્જા તમારી સમાન હોતી નથી, લગભગ ઘટાડો થાય ગતિ ઉર્જામાં। શું થાય? પ્રારંભિક ગતિ ઉર્જા કરતા અંતિમ ગતિ ઉર્જામાં તમારો ઘટાડો જોવા મળે, એની આપણે ચર્ચા કરીશું આના પછીની થિયરીમાં। અને ત્રીજો છે તમારો અર્ધસ્થિતિસ્થાપક। અર્ધસ્થિતિસ્થાપક સંઘાત કોને કહેવાય? કે એવી સંઘાતની પ્રક્રિયા અથવા સંઘાતની પ્રક્રિયા દરમિયાન તંત્રની પ્રારંભિક ગતિ ઉર્જા લગભગ તંત્રની અંતિમ ગતિ ઉર્જા જેટલી હોય। શબ્દ કયો વાપરવાનો? લગભગ। 100% નહીં પણ લગભગ 99%, 98%, 95%, એટલે કે તંત્રની જે પ્રારંભિક ગતિ ઉર્જા હતી એનું મૂલ્ય તંત્રની અંતિમ ગતિ ઉર્જા જેટલું લગભગ થઈ જાય, તો આ પ્રકારના સંઘાતને અર્ધસ્થિતિસ્થાપક સંઘાત કહેવામાં આવે। તો સંઘાતના 3 પ્રકાર, સ્થિતિસ્થાપક, અસ્થિતિસ્થાપક અને અર્ધસ્થિતિસ્થાપક। બરાબર છે, હવે આપણે ચર્ચા કરીએ એક પરિમાણમાં અસ્થિતિસ્થાપક સંઘાત માટે ની ચર્ચા કરો। બરાબર છે, એક પરિમાણમાં અસ્થિતિસ્થાપક સંઘાત, અને એના માટે તમારે વેગના સૂત્ર તારવવાના છે। તો પહેલી થિયરી તમારી બુકમાં બધું કોમ્પ્લિકેટેડ અને બધું મિક્સઅપ આપેલું છે, હું તમને અલગ અલગ સમજાવીશ। એક પરિમાણમાં સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત સમજાવો। બરાબર છે, તમારો ક્વેશ્ચન છે એક પરિમાણમાં સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત સમજાવો। તો પહેલા તમારે વ્યાખ્યા આપી દેવાની કે અસ્થિતિસ્થાપક સંઘાત કોને કહેવાય? તો જે સંઘાત દરમિયાન તંત્રની પ્રારંભિક ગતિ ઉર્જા અને તંત્રની અંતિમ ગતિ ઉર્જા સમાન ના હોય એવા સંઘાતની પ્રક્રિયાને સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત કહેવામાં આવે છે। માન લો કે આકૃતિમાં દર્શાવ્યો, માન લો કે તમારી પાસે કોઈ બ્લોક છે, M1 દર ધરાવતો તમારી પાસે કોઈ બ્લોક છે અથવા કોઈ ગોળો છે, બરાબર છે, જેનો વેગ છે તમારો V1i। વેગ કેટલો છે તમારો? V1i। એક પરિમાણિક ગતિ છે, કઈ છે? એક પરિમાણિક, એટલે અહીંયા આપણે સદિશ દર્શાવવાની જરૂર નથી। માન લો કે બીજો એક દળો છે અથવા ગોળો છે, M2 દળ ધરાવતો, જે તમારો સ્થિર છે। કેવો છે તમારો? સ્થિર છે। આ તમારી સંઘાત પહેલાની સ્થિતિ। કઈ સ્થિતિ? સંઘાત પહેલાની સ્થિતિ। સંઘાત બાદ શું થશે? આપણે અસ્થિતિસ્થાપકમાં કીધું કે અસ્થિતિસ્થાપક જે સંઘાત હોય તે દરમિયાન તમારા જે બંને ગોળા હોય એક સાથે ગતિ કરે, બરાબર છે, એટલે આ તમારો M1 ગોળો અને આ તમારો M2 ઘોડો બંને તમારા એક સાથે ગતિ કરશે, એટલે કે બંનેનો વેગ તમારો સમાન હશે V1f। કેટલો વેગ હશે તમારો? V1f, બરાબર છે, V1f લઈ લો, બરાબર છે, આ તમારો V1f જેટલા વેગથી ગતિ કરશે। તો આ તમારી સંઘાત પહેલાની સ્થિતિ, આ તમારી સંઘાત બાદની સ્થિતિ। ઓકે, તો તમારે લખવાનું વર્ણનમાં શું લખશો? આકૃતિમાં એક પરિમાણિક સંઘાત અસ્થિતિસ્થાપક સંઘાતની દર્શાવેલી છે, સ્થિતિ દર્શાવેલી છે, જેમાં M1 દંડનો કોઈ પદાર્થ V1i જેટલા વેગથી ગતિ કરી રહ્યો છે, M2 દંડનો કોઈ પદાર્થ તમારો સ્થિર છે, બરાબર છે, M1 દંડનો પદાર્થ M2 સાથે અથડામણ અનુભવે છે, એટલે કે અસ્થિતિસ્થાપક સંઘાત અનુભવે છે, સંઘાતની પ્રક્રિયા દરમિયાન
સંગાતની અથડામણ થયા બાદ એમ વન અને એમ ટુ દળ ધરાવતા પદાર્થો એક સાથે ગતિ કરશે અને એમનો વેગ કેટલો હશે? વી એફ જેટલો, બરાબર, અથવા વી વન એફ જેટલો. ઓકે, હવે સંગાતની પ્રક્રિયામાં શું થાય? વેગમાનનું સંરક્ષણ થાય. આપણે શું કીધું? વેગમાનનું સંરક્ષણ. તો નંબર એક, આપણે ઇક્વેશન તારવવાનું છે, એનો પહેલો સ્ટેપ વેગમાનના સંરક્ષણ મુજબ, વેગમાનના સંરક્ષણ મુજબ તંત્રનું પ્રારંભિક વેગમાન, પ્રારંભિક વેગમાન બરાબર શું થશે? તંત્રનું અંતિમ વેગમાન. તંત્રનું પ્રારંભિક વેગમાન બરાબર તંત્રનું અંતિમ વેગમાન, આવું થશે. ચાલો, વેગમાન એટલે શું? પદાર્થના દળ અને વેગના ગુણાકારને પદાર્થનું વેગમાન કહેવાય. પ્રારંભિક વેગમાન, તો આનું વેગમાન કેટલો હશે? એમ વન ઇન્ટુ વી વન આઈ. શું આવશે? એમ વન ઇન્ટુ વી વન આઈ, દર અને વેગનો ગુણાકાર. એમ ટુ ઇન્ટુ વી ટુ આઈ આવશે. વી ટુ આઈ તો તમારો ઝીરો છે, આ પદાર્થ તમારો સ્થિર છે, એનો વેગ ઝીરો છે, તો વેગમાન તમારું ઝીરો, તો એને લખવાની જરૂર નથી. તો અથડામણ પહેલા, સંઘાત પહેલાનું તમારું વેગમાન આવી ગયું એમ વન વી વન આઈ. અથડામણ પછી આખા તંત્રનું વેગમાન, તો આ બંને પદાર્થ તમારા કમ્બાઈન છે, તો એમ વન પ્લસ એમ ટુ ઇન્ટુ તમારો વેગ છે વી વન એફ, બરાબર છે. તો આ કોનું વેગમાન આવી ગયું? તંત્રનું અંતિમ વેગમાન. અને આપણે સમીકરણ એક આપી દે, અથવા આના પરથી આપણે કરતા બનાવીએ વી વન એફ ને. કોને? વી વન એફ ને આપણે કરતા બનાવીએ તો શું થશે? એમ વન વી વન આઈ ના છેદમાં એમ વન પ્લસ એમ ટુ, બરાબર છે. તમને સમીકરણ મળ્યું વી વન એફ ઇઝ ઇક્વલ ટુ એમ વન વી વન આઈ ના છેદમાં એમ વન પ્લસ એમ ટુ. ઓકે, આ તમારું સમીકરણ નંબર એક. ઓકે, ચાલો ગતિ ઉર્જાની વાત કરીએ. ગતિ ઉર્જામાં થતો ફેરફાર ડેલ્ટા કે, ડેલ્ટા કે બરાબર શું થાય? કે આઈ માઇનસ કે એફ, ઇનિશિયલ ગતિ ઉર્જા માઇનસ ફાઇનલ ગતિ ઉર્જા. અહીંયા શું થશે? ગતિ ઉર્જામાં ઘટાડો થશે. શરૂઆતમાં આનો વેગ વધારે હશે, વેગ વધારે હશે એટલે ગતિ ઉર્જા વધારે હશે. જેવો અથડામણ થશે એટલે વેગ ઘટશે, વેગ વહેંચાઈ જશે, બંનેનો વેગ તમારો ઘટી જશે, બરાબર છે. અથડામણ પછી, અથડામણ પછી વેગ ઘટે છે, વેગ ઘટે એટલે ગતિ ઉર્જા તમારી ઘટશે, બરાબર છે. ગતિ ઉર્જામાં ઘટાડો એટલે ઇનિશિયલ માંથી ફાઇનલ ને બાદ કરીશું, પ્રારંભિક ગતિ ઉર્જા માંથી ફાઇનલ ગતિ ઉર્જાને બાદ કરીશું. ચાલો, પ્રારંભિક ગતિ ઉર્જા કેટલી થશે? પ્રારંભિક ગતિ ઉર્જા, એને આપણે કે આઈ નામ આપ્યું, તો વન હાફ એમ વન વી વન આઈ નો સ્ક્વેર, બરાબર છે. પ્રારંભિક ગતિ ઉર્જા વન હાફ એમ વન વી વન આઈ નો સ્ક્વેર. એમ ટુ વી ટુ આઈ સ્ક્વેર નહીં આવે, કેમ કે વેગ વી ટુ તમારો ઝીરો છે, આ પદાર્થ માટે વેગ ઝીરો છે, એટલે ખાલી ગતિ ઉર્જા કોને આવશે? આ પદાર્થની. તો વન હાફ એમ વન વી વન આઈ નો સ્ક્વેર એ તમારી પ્રારંભિક ગતિ ઉર્જા. ચાલો, અંતિમ ગતિ ઉર્જાની વાત કરું. અંતિમ ગતિ ઉર્જા કે એફ બરાબર શું થશે? વન હાફ એમ વન પ્લસ એમ ટુ, આ રીતે આવશે ને, વન હાફ એમ વન પ્લસ એમ ટુ આખા તંત્રની, અને એનો વેગ કેટલો છે? વી વન એફ, તો વી વન એફ નો સ્ક્વેર, આ રીતે આવશે. ચાલો, ગતિ ઉર્જાનો ફેરફાર લઈ લે, ડેલ્ટા કે, તો ડેલ્ટા કે બરાબર કે આઈ માઇનસ કે એફ. કે આઈ છે તમારું વન હાફ એમ વન વી વન આઈ નો સ્ક્વેર માઇનસ વન હાફ એમ વન પ્લસ એમ ટુ ઇન્ટુ વી વન એફ નો સ્ક્વેર. હવે વી વન એફ ની કિંમત આપણી પાસે સમીકરણ એક માં છે, તો વી વન એફ ની કિંમત આપણે અહીંયા મૂકીએ, બરાબર છે. વી વન એફ ની જગ્યાએ તો શું થશે? ડેલ્ટા કે ઇઝ ઇક્વલ ટુ વન હાફ એમ વન વી વન આઈ નો સ્ક્વેર માઇનસ વન હાફ એમ વન એમ વન પ્લસ એમ ટુ અને વી વન એફ નો સ્ક્વેર. તો અહીંયાથી સ્ક્વેર કરીએ તો શું થશે? એમ વન નો સ્ક્વેર વી વન આઈ નો સ્ક્વેર ના છેદમાં એમ વન પ્લસ એમ ટુ, એનો પણ શું આવશે? સ્ક્વેર આવશે. ઓકે, તો એક સ્ક્વેર છે તો આની સાથે કેન્સલ થઈ જશે, બરાબર છે. હવે કોમન શું નીકળે? તો વન હાફ એમ વન વી વન આઈ સ્ક્વેર, વન હાફ એમ વન સ્ક્વેર વી વન આઈ સ્ક્વેર, એટલું કોમન નીકળશે. એટલે કે ખાલી અહીંયા ખાલી એમ વન બચશે, બરાબર છે, એટલું કોમન. તો ડેલ્ટા કે બરાબર વન હાફ એમ વન વી વન આઈ નો સ્ક્વેર, આટલી વસ્તુ આપણે કોમન કાઢી લીધી. તો અહીંયા શું બચ્યું? એક, કઈ નથી એટલે અહીંયા એક માઇનસ ના માઇનસ, અહીંયા શું બચશે? એક એમ વન બચશે અને છેદમાં બચશે તમારું એમ વન પ્લસ એમ ટુ. ઓકે, ચાલો લસા લે, તો ડેલ્ટા કે બરાબર શું આવશે? વન હાફ એમ વન વી વન આઈ નો સ્ક્વેર, આ ક્રોસ ગુણાકાર કરું તો એમ વન પ્લસ એમ ટુ માઇનસ એમ વન છેદમાં એમ વન પ્લસ એમ ટુ, આ રીતે આવશે. અહીંયાથી એમ વન કેન્સલ. ઓકે, તમારું ફાઇનલ સમીકરણ આવ્યું ડેલ્ટા કે ઇઝ ઇક્વલ ટુ વન હાફ
અહીંયા શું બચ્યું એમ ટુ, તો વન હાફ એમ વન એમ ટુ વી વન આઈ નો સ્કવેર, એમ વન એમ ટુ વી વન આઈ નો સ્કવેર ના છેદમાં એમ વન પ્લસ એમ ટુ. ઓકે, તો આ તમારા સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત માટે ગતિ ઉર્જામાં થતા ફેરફારનું સૂત્ર છે. ઓકે, ડેલ્ટા કે ઇઝ ઇક્વલ ટુ વન હાફ એમ વન એમ ટુ વી વન આઈ નો સ્કવેર ના છેદમાં એમ વન પ્લસ એમ ટુ. બરાબર છે, એક સૂત્ર આ યાદ રાખવાનું કે સંઘાતની પ્રક્રિયા દરમિયાન પદાર્થનો ફાઇનલ વેગ કેટલો હશે, તો વીએફ ઇઝ ઇક્વલ ટુ એમ વન વી વન આઈ ના છેદમાં એમ વન પ્લસ એમ ટુ જેટલો. ઓકે, અને ફાઇનલ ગતિ ઉર્જા કેટલી હશે, ડેલ્ટા કે ઇઝ ઇક્વલ ટુ વન હાફ એમ વન એમ ટુ વી વન આઈ નો સ્કવેર ના છેદમાં એમ વન પ્લસ એમ ટુ. ઓકે, ખ્યાલ આવ્યો સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત દરમિયાન વેગનું સૂત્ર અને ગતિ ઉર્જામાં થતા ફેરફારનું સૂત્ર. ઓકે, હવે તમે શું કીધું કે ગતિ ઉર્જામાં ફેરફાર થાય છે અને ગતિ ઉર્જામાં ઘટાડો થાય છે. શરૂઆતમાં ગતિ ઉર્જા એની માની લો કે 40 જૂલ જેટલી ગતિ ઉર્જા હતી, 40 જૂલ જેટલી ગતિ ઉર્જા હતી, એક ઘટાડો થયો તો અંતિમ ગતિ ઉર્જા માની લો કે તમને મળી 20 જૂલ. તો તમને એક પ્રશ્ન થવો જોઈએ, અહીંયા એક પ્રશ્ન થવો જોઈએ કે 40 જૂલ ગતિ ઉર્જા હતી, 20 જૂલ અથડામણ પછી તમને ગતિ ઉર્જા મળી, તો બાકીની 20 જૂલ ગઈ ક્યાં? બરાબર છે, કોઈ મને કહેશે કે આ અથડામણની પ્રક્રિયા દરમિયાન, અસ્થિતિસ્થાપક સંઘાતની પ્રક્રિયા દરમિયાન તમે ગોળીનું જ ઉદાહરણ લો. એક ગોળી બ્લોકમાં વાગે છે, બંદૂકની ગોળી એક મોટા બ્લોકની અંદર વાગે છે, એ અસ્થિતિસ્થાપક સંઘાતનું ઉદાહરણ છે. એમાં શું થાય, ગોળી વાગે તે દરમિયાન ગોળી અને બ્લોક એક સાથે ગતિ કરશે, બ્લોક તમારો ખસશે. કોઈ પણ વસ્તુ સાથે તમે કોઈ વસ્તુના અથડાઓ તો એ વસ્તુ પણ તમારી ગતિ કરે. બરાબર છે, એવા બે પદાર્થો છે કે બંને એક સાથે ગતિ કરે, તો આ તમારો અસ્થિતિસ્થાપક સંઘાતનું ઉદાહરણ. તો શરૂઆતમાં માની લો કે એની ગતિ ઉર્જા 40 જૂલ હતી, અથડામણ પછી એની ગતિ ઉર્જા થઈ ગઈ 20 જૂલ, ગતિ ઉર્જામાં ઘટાડો થયો, તો બાકીની 20 જૂલ ગતિ ઉર્જા ક્યાં ગઈ? કોઈ મને કહેશે એનો જવાબ ચેટબોક્સમાં જલ્દી જલ્દી, ક્યાં વપરાઈ આ ઉર્જાનું રૂપાંતર, બાકીની 20 જૂલ ગતિ ઉર્જાનું રૂપાંતર ક્યાં થયું? કોઈને કઈ ખ્યાલ આવે છે? જો સંઘાતની પ્રક્રિયા થાય તો બે પદાર્થો વચ્ચે એક તો ઘર્ષણ બળ અનુભવાય. શું અનુભવાય? ઘર્ષણ બળ. બ્લોક અને ગોળી વચ્ચે તમારું ઘર્ષણ બળ લાગશે. શું લાગશે? ઘર્ષણ બળ. તો કેટલીક ઉર્જા તમારી ઘર્ષણ બળ સ્વરૂપે નાશ પામશે, પછી કેટલીક ઉર્જા તમારી ઉષ્મા ઉર્જા સ્વરૂપે. બરાબર છે, ઘર્ષણ બળ લાગે એટલે કઈ ઉર્જા? ઉષ્મા ઉર્જા ઉદભવે ને, તો ઉષ્મા ઉર્જા સ્વરૂપે તમારી છૂટી પડે, અને કેટલીક ઉર્જા તમારી ધ્વનિ ઉર્જા સ્વરૂપે પણ છૂટી પડે. કઈ ઉર્જા? ધ્વનિ. તમને અવાજ આવે ને ભાઈ, ગોળી વાગે બ્લોક ની અંદર તો તમને અવાજ આવે. બરાબર છે, તો અવાજ ક્યાંથી પેદા થયો? અવાજ ને ઉર્જા ક્યાંથી મળી? ધ્વનિ ઉર્જા. ક્યાંથી? જે એની ગતિ ઉર્જા હતી 40 જૂલ, એ જ કન્વર્ટ થઈ 20 જૂલ માં. તો બાકીની જે 20 જૂલ ઉર્જા હતી, એ બાકીની 20 જૂલ તમારી ધ્વનિ ઉર્જા સ્વરૂપે, ઉષ્મા ઉર્જા સ્વરૂપે, ઘર્ષણ સ્વરૂપે તમારી છૂટી પડે અથવા વ્યય પામે. બરાબર છે, તો આ તમારા અસ્થિતિસ્થાપક. સ્પ્રિંગ જેવું ઉદાહરણ હોય તો તેમાં સ્થિતિસ્થાપક સંઘાત થાય. સ્થિતિસ્થાપક સંઘાતમાં શું થાય? તમને અવાજ પણ નહીં આવે. બરાબર છે, અને ગતિ ઉર્જા, માની લો કે કોઈ બ્લોક છે એને તમે સ્પ્રિંગ સાથે બાંધેલો છે, ઓકે, જડિત આધાર સાથે. હવે આ બ્લોકને તમે કમ્પ્રેસ કરો જોરથી, વી વન જેટલા વેગથી તમે કમ્પ્રેસ કરો છો, એટલે કે એને સંકોચન, વી વન જેટલો વેગ આપો છો, તો એની પ્રારંભિક ગતિ ઉર્જા કેટલી હશે? એમ વન વી વન સ્ક્વેર. ઓકે, હવે જેવો તમે અહીંયા સંકોચશો, વી વન જેટલા વેગથી જેવો તમે છોડી દેશો, તો એટલા જ વેગથી તમારો પાછો આવશે એ બ્લોક. તમારો જેટલા વેગથી તમે છોડેલો હતો એટલા જ વેગથી તમારો બ્લોક પાછો આવશે, એટલે કે પ્રારંભિક ગતિ ઉર્જા અને અંતિમ ગતિ ઉર્જા તમારી સમાન થશે. અહીંયા કોઈ પણ પ્રકારની ધ્વનિ ઉર્જા થાય, થોડો ઘણો વ્યય થાય, બરાબર છે, પણ અહીંયા આપણે એને આદર્શ કન્ડિશન તરીકે લઈ લઈએ સ્પ્રિંગ જેવા પદાર્થો માટે. તો અહીંયા તમારી જ્યારે વી વન જેટલો વેગ આપશો અને એના દ્વારા જે તમને પાછો વેગ મળે, વી ટુ જેટલો જે વેગ મળે, એ બંને વેગ તમારા સમાન હશે. વેગ સમાન એટલે ગતિ ઉર્જા સમાન. ગતિ ઉર્જા સમાન આવે તો એ સંઘાત કયો કહેવાય? સ્થિતિસ્થાપક સંઘાત. કયો સંઘાત? સ્થિતિસ્થાપક સંઘાત. સાહેબ ટાઈમ કેટલો છે? મારી આના પછીની થિયરી બોલ આંબી છે. એક ઉદાહરણની ચર્ચા કરી લે, બરાબર છે, કેમ કે થિયરી આના પછી સ્થિતિસ્થાપક સંઘાત માટેની છે, એ લાંબી થિયરી છે. લાંબી થિયરી ગણવા જઈશું તો આપણો ટાઈમ પૂરો થઈ જશે. તો એક ઉદાહરણ નંબર 10 ગણી નાખીએ. બરાબર છે, ઉદાહરણ નંબર 10 એક કોષ્ટક તમારી બુકની અંદર આપેલું છે. એક કોષ્ટક પરથી તમારે બે વસ્તુ
ત્રણ વસ્તુ છે બરાબર છે, ત્રણ વસ્તુના તમારે એકમો કન્વર્ટ કરવાના છે. હા ઉદાહરણ નંબર 10 ની વાત કરું છું, 6 7 8 બાકી છે પછી કરાવીશ, 10મું ઉદાહરણ પહેલા લઈ લે. શું કીધું છે? ડીએનએ માં રહેલા એક બંધને તોડવા માટે જરૂરી ઉર્જાને ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવો. નંબર એક આપેલું છે, ડીએનએ માં રહેલા એક બંધને તોડવા માટે, એક બંધને તોડવા માટે જરૂરી ઉર્જા બરાબર છે એને ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવો. સામાં ફેરવો? ઉર્જાના એકમ ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવો. આ તમને એની ઉપર એક કોષ્ટક આપેલું છે, ઉદાહરણ 10 ની ઉપર તમને એક કોષ્ટક આપેલું છે. એ કોષ્ટકમાં જુદી જુદી ઉર્જાઓના તમને મૂલ્ય આપેલા છે. એમાં જો ડીએનએ માં રહેલા એક બંધને તોડવા માટે જરૂરી ઉર્જા કેટલી છે, તો એ તમારે આપેલી છે 10 ની માઇનસ 20 ઘટ જૂલ. આટલી ઉર્જા લાગે. એક બંધને તોડવો હોય તો કેટલી ઉર્જા વપરાય? 10 ની માઇનસ 20 ઘટ જૂલ. હવે આ જે ઉર્જાનું મૂલ્ય છે બરાબર છે, આ જે એનર્જીનું મૂલ્ય છે, એ એનર્જીને તમારે ઇલેક્ટ્રોન વોલ્ટમાં કન્વર્ટ કરવાની. હવે ઇલેક્ટ્રોન વોલ્ટનો જૂલ સાથેનો સંબંધ તમને ખબર હોવો જોઈએ. એક જૂલ બરાબર અથવા એક ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર 1.6 × 10⁻¹⁹ જૂલ થાય. એક ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર કેટલા થાય? 1.6 × 10⁻¹⁹ જૂલ. તો એ કન્વર્ઝનનો આપણે ઉપયોગ કરીએ, એક ઇલેક્ટ્રોન બરાબર 1.6 × 10⁻¹⁹ જૂલ હોય તો 10 ની માઇનસ 20 ઘટ જૂલ હોય તો કેટલા ઇલેક્ટ્રોન વોલ્ટ. આ રીતે તમે પદ માંડી શકો બરાબર છે. તો શું આવશે તમારા આનો ગુણાકાર આની સાથે, એટલે એ છેદમાં આવશે 1.6 × 10⁻¹⁹ બરાબર છે, અને આ ગુણાકારમાં આવશે 10 ની માઇનસ 20 ઘટ. ઓકે, આ માઇનસ 20 19 ઉપર જાય એટલે 10 ની માઇનસ 1 બચે અને છેદમાં 1.6. આ ભાગાકાર કરશો તો તમને મૂલ્ય મળશે 0.0625 ઇલેક્ટ્રોન વોલ્ટ. આ જે મૂલ્ય આવ્યું ઉર્જાનું એનર્જીનું, એ સમા આવી ગયું ઇલેક્ટ્રોન વોલ્ટમાં, 0.0625 ઇલેક્ટ્રોન વોલ્ટ. બીજું તમને કીધું છે હવાના એક અણુની ગતિ ઉર્જા. તો કોષ્ટકમાં જોજો, હવાના એક અણુની તમને ગતિ ઉર્જાનું મૂલ્ય આપેલું હશે. કોષ્ટકમાં હવાના એક અણુની ગતિ ઉર્જાનું મૂલ્ય હશે 10 ની માઇનસ 21 ઘટ જૂલ. કેટલું? 10 ની માઇનસ 1. તો એને પણ તમે આ રીતે કન્વર્ટ કરી શકો, એક ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર આટલા જૂલ, તો 10 ની માઇનસ 21 ઘટ જૂલ બરાબર કેટલા ઇલેક્ટ્રોન વોલ્ટ. તો એનો જવાબ પણ કઈ કેટલો આવશે? 0.00625 ઇલેક્ટ્રોન વોલ્ટ. ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવશો તો કેટલા આવશે? 0.00625 ઇલેક્ટ્રોન વોલ્ટ. અને ત્રીજું કીધું છે પુખ્ત વયના માણસના દરરોજના ખોરાકને કિલો કેલરીમાં દર્શાવો. શામાં દર્શાવો? પુખ્ત વયના માણસને જે દરરોજનો ખોરાક હોય એને કિલો કેલરીમાં દર્શાવો. હવે તમને જૂલમાં ખોરાકનું મૂલ્ય આપેલું હશે બરાબર છે. પુખ્ત વયનો માણસ હોય તો એનું જે ખોરાક જે છે એ કેટલો હોય? સરેરાશ ઉર્જા 10 ની 7 ઘટ જૂલ. પુખ્ત વયનો જે માણસ હોય એની ઉર્જા, ખોરાકમાંથી મળતી ઉર્જા કેટલી હોય? 10 ની 7 ઘટ જૂલ જેટલી. હવે આ જે ઉર્જા છે એને તમારે કિલો કેલરીમાં ફેરવવાની. સામે ફેરવવાની છે? કિલો કેલરી. તો આપણને કન્વર્ઝન ખબર છે, 4.186 એક જૂલ બરાબર, એક જૂલ બરાબર 4.186 કેલરી થાય બરાબર છે. એક જૂલ બરાબર 4.186 કેલરી. ઓકે, તો આ કન્વર્ઝન નો ઉપયોગ કરીએ આપણે, એક જૂલ બરાબર 4.186 કેલરી. તો આપણા છે એક જૂલ બરાબર 4.186 કેલરી છે, તો 10 ની 7 ઘટ જૂલ બરાબર કેટલા કેલરી. આ રીતે તમે કન્વર્ટ કરી શકો. ચાલો, તો આ કેટલો આવશે? 4.186 × 10 ની 7 ઘટ કેલરી. હજુ આપણે કિલો કેલરીમાં ફેરવવાનું, આ કેલરી એમાં આવ્યું, કિલો કેલરીમાં ફેરવ્યું તો 10 ની માઇનસ 3 ઘટ, તો 4.186 × 10⁻⁷ કિલો કેલરી બરાબર છે. KCAL કિલો કેલરી. તો કેટલી આવશે તમારી ઉર્જા? 4.186 × 10⁴, 4 ને 3 7 ને, એટલે +4 ઘટ કિલો કેલરી. ઓકે, 4.186 × 10⁴ ઘટ કિલો કેલરી. ચાલો નેક્સ્ટ ટાઈમ બીજું જોઈશું.